વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આપણે ચેપ્ટર શરૂ કરી દીધું છે, પ્રસ્તાવના સમજાવી દીધી છે, સ્વાધ્યાય શરૂ કરવાનું છે. સ્વાધ્યાય પેજ નંબર 251 ટેક્સ્ટબુક ઉપર. ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો, આમાં તમને અક્ષર ન દેખાય તો ટેક્સ્ટબુક સાથે ખુલ્લી હોય. અને બીજું કે પાકા ચોપડામાં તમારે રકમ લખવાની છે. આમાં ખાસ રકમ લખીને જ દાખલો ગણવાનો છે. અત્યારે હું રકમ વાંચું છું, પછી હમણાં રકમ અહીંથી હટાવી લઉં છું. ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાં 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો. કેટલી વખત? 6 વાર. ક્ષેત્ર રેખા એટલે બાઉન્ડરી, બરોબર. 4 મારી હોય, 6 મારી હોય, તેણે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો. હવે હું અહીંથી રકમ લઈ લઉં છું. ઓકે, ચાલો સૌથી પહેલું કામ આપણું, દાખલાની આજે શરૂઆત જ કરીએ છીએ. આપણા માટે પહેલું કામ એ છે કે રકમને આપણે બે વખત વાંચીએ, અને બીજું કામ એ છે કે આપણે આમાં કુલ પરિણામ શોધીએ. એકદમ ઈઝી છો. કુલ પરિણામ એટલે શું? કે જે ખેલાડી હતો જે હોય તે, એણે કેટલા દડા ફેંકા, ટોટલ કેટલા દડા ફેંકા? 30. તો આને કહેવાય કુલ પરિણામ. ઓકે, ત્યાર પછી ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો હોય તેવા દડાની સંખ્યા. ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો તો એવું કેટલી વખત બન્યું? ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો તો, આ તમારે રકમમાંથી જ લખવાનું છે, ક્યાંય ગોતવા નથી જવાનું. બાઉન્ડ્રીની બહાર દડો ગયો એવું કેટલી વખત બન્યું? એવા કેટલા દડા હતા કે જે બાઉન્ડ્રીની બહાર ગયા? તો કે ભાઈ 6 વખત એવું બન્યું છે કે દડો છે એ બહાર વઈ ગયો, બાઉન્ડ્રીની બહાર ગયો. કાં તો 4 ગઈ હશે, કાં તો 6 ગઈ હશે, એની સાથે આપણે કોઈ મતલબ છે નહીં. કુલ 30 દડા ફેંકા, એમાંથી 6 દડા છે એ ક્ષેત્ર રેખાની બહાર ગયા. ફરીથી પાછું, સ્ત્રી ખેલાડીએ કુલ 30 બોલ ફેંકા, એમાંથી 6 બોલ ક્ષેત્ર રેખાની બહાર ગયા. રેડી? બહુ શાંતિથી નિરાતે આપણે સમજવાનું છે. પછી મારી સ્પીડ છે એ તો તમને ખબર છે, છેલ્લે કેટલી ફાસ્ટ થઈ જાય છે, બરાબર છે. અત્યારે ખૂબ શાંતિથી સમજીશું. કુલ પરિણામ 30, ટોટલ દડા ક્ષેત્ર રેખાની બહાર મોકલા હતા એવા 6 દડા. હવે ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યા હોય તેવા દડા કેટલા હતા? 6 બાર મોકલા હતા, તો નથી મોકલા, ક્ષેત્ર રેખાની બહાર ન ગયા હોય, એકો દોઢી રન લીધા હોય, 0 રન લીધા હોય, એવા કેટલા દડા છે? તો સીધી વાત છે, 30 માંથી 6 બાદ કરીએ તો લગભગ 24 દડા એવા હતા કે જે ક્ષેત્ર રેખાની બહાર ગયા નથી. આ બે પરિણામ તમે તારવી શકો, કોઈને પ્રોબ્લેમ ન પ્રોબ્લેમ. 6 દડા એવા હતા બહાર ગયા હતા, તો બીજા અંદર જ રહ્યા હોય ને. ટોટલ 30 દડા ફેંકા હતા, એમાંથી 6 દડા તો બહાર નીકળી ગયા હતા, બાઉન્ડ્રીની બહાર ગયા હતા 4 કા 6 માં. તો બીજા 24 દડા એવા વધ્યા હતા કે મેં એકો દોડી રન લીધા હોય, 0 રન લીધો હોય. સમજાય છે? હવે આપણે કોની સંભાવના શોધવાની છે? કે જે ક્ષેત્ર રેખાની બહાર દડા ન ગયા હોય એની. તો આપણે માત્ર આટલું જ કામ છે. હવે હું સૂત્ર લખું છું, કદાચ મને એવું લાગે છે કે ત્રીજા દાખલાની જગ્યા નહીં રહે આમાં, કાંઈ વાંધો નહીં, ચેકી નાખીએ. સંભાવના, આપણે આ પરિસ્થિતિ ઘટના એ કહીશું, એટલે પી કાઉન્સમાં એ. સૂત્ર લખું છું, ઘટના એ ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા. આ સૂત્ર બધામાં સેમ રહેશે, હો, દર વખતે બદલશે નહીં. ઘટના માત્ર અહીંયા ઘટના બી હશે તો બી થઈ જશે, આપણે પહેલી ઘટના હતી એટલે પહેલી. ઘટના એ ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. ઓકે, આ સૂત્ર બધામાં સેમ રહેશે. ઘટના એ ઉદ્ભવવા માટે, એટલે ઘટના એ આપણે જે શોધવી છે એવું, કેટલા દડા છે? 24.
છેદમાં કુલ પ્રયત્નો કેટલા કર્યા હતા 30 પ્રયત્નો 30 છતાં એમાંથી 24 વખત દડો બહાર નથી ગયો તો બહાર નથી ગયો એનું શોધવાનું છે બરાબર છે આ બંનેનો ભાગાકાર કરો અથવા તો છેદ ઉડાડો તો 6 4 24 અહીંયા 6 5 30 6 6 ઉડી ગયા કેટલો જવાબ આવ્યો 4 ના છેદમાં 5 4 ના છેદમાં 5 એ આપણે સંભાવનાનો જવાબ છે ઓકે સમજાણું બરાબર ચાલો ત્રીજો દાખલો આ પ્રશ્નમાં ન લેવાય તો કાંઈ વાંધો નહીં નેક્સ્ટમાં લઈ લેવશું આપણે અત્યારે આપણે બીજો દાખલો બીજા દાખલામાં કોષ્ટક છે એટલે હું તમારી સાથે અહીંયા તમારી પાસે એક રકમ રેડી રાખું છું જેથી કરીને કાંઈ ભૂલ ન થાય બે બાળકો ધરાવતા 1500 કુટુંબોની યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા તો નીચેની માહિતી પ્રાપ્ત થઈ વિદ્યાર્થી મિત્રો યાદચ્છિક એટલે કોઈ એવું નક્કી નથી 1500માંથી કે ભાઈ આપણે બબે કુટુંબ વાળા જ કોઈ સિલેક્ટેડ નહીં નો સિલેક્ટેડ આખો એરિયો એને યાદચ્છિક કહેવાય બરોબર કોઈ જાણકારી વગર 1500 કુટુંબ એવા લીધા કોઈની જાણકારી નહોતી બરાબર છે તો એમાં બે છોકરી હોય એવા કુટુંબ કેટલા હતા 475 ઘરમાં એક છોકરી હોય એવા કુટુંબ કેટલા હતા 814 ઘરમાં 0 છોકરી હોય એવા કુટુંબ કેટલા હતા 211 રેડી આ કોષ્ટક સમજાઈ ગયો ત્યાર પછી યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબમાં બે છોકરી હોય તેની સંભાવના શોધો એક છોકરી હોય એની સંભાવના શોધો એક પણ છોકરી ન હોય તેની સંભાવના શોધો એકદમ ઇઝી દાખલો છે બરાબર હાલો પહેલું આપણે અહીંયા રોમન અંક એક કરું છું બે છોકરીઓ હોય હું સીધું આને ઘટના એ કહી દઉં છું એટલે પી કાઉન્સમાં એ સૂત્ર લખું છું ઘટના એ માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પરિણામ છેદમાં કુલ પરિણામ ઘટના એ શું હતી કે બે છોકરીઓ હોય તો બે છોકરી હોય એવા કુટુંબ કેટલા છે 475 તો અંશમાં લખશું 475 છેદમાં કુલ પરિણામ સોરી હું અહીંયા કુલ પરિણામ લખતા ભૂલાઈ ગયા છે કુલ પરિણામ 1500 એ તો આપણે પહેલા જ ગોતી લેવાના છેદમાં આવશે 1500 હવે આ બંનેના છેદ ઉડાડો બંનેનો મને એમ લાગે છે 25 થી ભાગાકાર થશે બંનેનો 25 થી ભાગાકાર કરીએ 475 ભાંગ્યા 25 25 એ 25 બે ને બે 22 ને ઉપરથી ઉતાર્યા 5 25 નવા 225 19 બરાબર અહીંયા ભાગ પડશે 19 × 25 1500 ભાંગ્યા 25 25 5 125 25 6 150 60 આવશે 60 × 25 25 25 ઉડી જશે એટલે જવાબ આવશે 19 ના છેદમાં 60 ઓકે 19 ના છેદમાં 60 જવાબ થોડોક તમને દેખાતો નથી રકમ આપણે રાખી છે એટલા માટે ઓકે ચાલો હવે બીજું હવે ઘટના બી આપી દઈ નામ રેડી ઘટના બીમાં એવું નથી કે આપણે પહેલી વખત સૂત્ર લખ્યું છે એટલે બીજી વાર નહીં લખવાનું બરાબર એકનો એક દાખલો હોય તો બે વખત સૂત્ર નહીં લખવાનું ઘટના બી માટે ઘટના બી શું હતી અહીં લખી નાખું રોમન અંક બીજો ઘટના બી હતી એક છોકરી હોય બરાબર તો આપણે અહીંયા ઘટના બીજી કહી દી પી કાઉન્સમાં બી ઘટના બી માટેના પ્રયત્નોની સંખ્યા ઘરમાં એક જ છોકરી હોય એવા કુટુંબની સંખ્યા કેટલી હતી 814 ઓકે તો 814 આપણે અંશમાં લખીશું છેદમાં 1500 હવે આ બંનેના છેદ ઉડાડો તો મને એમ લાગે છે કે 2 થી ભાગ આવશે 2 4 8 0 2 7 14 407 × 2 અને 750 × 2 રેડી આ બે બે ઉડી જાય કેટલો જવાબ આવ્યો 407 ના છેદમાં 750 ઓકે થોડોક જવાબ નહીં દેખાતો હોય પણ હું સાથે બોલું છું
એટલે પ્રશ્ન નહીં આવે. ત્યાર પછી એક પણ છોકરી ન હોય તો આપણે ત્રણ રોમન અંક ત્રીજો, એક પણ છોકરી ન હોય, રેડી, એક પણ છોકરી ન હોય એને આપણે ઘટના સી આપી દઈ. ઘટના સી બરાબર એક પણ છોકરી ન હોય એવું કેટલી વખત છે, કેટલા કુટુંબ છે? 211. એ અંશમાં ઘટના સી ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામમાં 1500 જ આવશે, બરાબર છે? તો આના લગભગ છેદ નહીં ઉડે, એટલે 211 ના છેદમાં 1500 એ જ આપણો જવાબ રહેશે. છે એકદમ સહેલું. આપણે ત્રણ દાખલાનો મારો ટાર્ગેટ હતો, પણ આપણે 10-11 મિનિટમાં બે જ દાખલા શીખા છે. કોઈ વાંધો નહીં, થોડીક સ્પીડ આપણે ઓછી રાખીશું એટલે બધા વિદ્યાર્થીને સમજાઈ જાય, બરાબર છે? આ દરેક દાખલા હું જ ગણાવીશ એટલે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ઊભો નહીં થાય. હજી આ બે દાખલાની અંદર કાંઈ પણ ક્વેરી રહી હશે તો આગળના દાખલામાં એનું સોલ્યુશન થશે. આજનો જે બીજો વિડીયો છે એમાં પણ આપણે આ જે દાખલાની ચર્ચા આગળ વધારવાના છીએ. આભાર. આ તમારું છે આપણે CW પાકા ચોપડામાં લખવું, રકમ સાથે, રેડી, પાકા ચોપડામાં CW માં લખવાનું છે. આભાર.